અમદાવાદ શહેર માં મધ્યમ વર્ગીય એપીએલ 1 પરિવારો ને રાશન આપવાની કામગીરી 18મી મે થી શરૂ કરીને 23મી મે એટલે કે ગઈકાલે પૂરી કરવામાં આવેલ છે 18મી મે થી 23મી મે ની વચ્ચે અમદાવાદ શહેર માં આશરે 4,60,000 જેટલા मध्यमवर्गीय एपीएल 1 कुटुंब હોય વેસંગ કાર્ડ ની દુકાનો ઉપરથી પોતાનું અનાજ નું જથ્થો મેળવેલ છે एपीएल 1 મધ્યમ વર્ગીય પરિવારોને રાજ્ય સરકાર વિનામૂલ્યે એપ્રિલ અને મે મહિનો આ બંને મહિનામાં 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો ખાંડ અને 1 કિલો દાળ વિનામૂલ્યે મફતમાં આપવામાં આવેલ છે समग्र राज्य One, में एपीएल वन वितरण कामगिरी सातमी में बारमी में वच्चे संपन्न करती परंतु अहमदाबाद शहर में विशेष संजोगों कारण अठारेमी मे वे मध्यम वर्गीय एपीएल वन परिवार ने अनाज विना मूल्य आप दिवस दरमियान અમદાવાદ શહેરમાં એપીએલ વન મધ્યમ વર્ગીય આશરે ચાર લાખ સાઈઠ હજાર જેટલા કુટુંબોએ આ વિનામૂલ્યે રાશનનો લાભ લીધો છે હવે એનએફએસએ હેઠળ પાત્રતા ધરાવતા અને અમદાવાદ શહેરમાં રહેતા કુટુંબો માટે જેની સંખ્યા ત્રણ લાખ અને બત્રીસ હજાર કુટુંબો થવા જાય છે એવા ત્રણ લાખ બત્રીસ હજાર કુટુંબોને એનએફએસી અંતર્ગત સત્યાવીસમી મે એટલે કે બુધવારથી પાંચમી જૂન શુક્રવાર સુધી દસ દિવસો દરમિયાન એમના રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે વિનામૂલ્યે રાશન વિતરણ કરવામાં આવશે અહેમદાબાદ શહેરમાં હાલ એનએફએસએ કાર્ડ ધરાવતા કુટુંબોની કુલ સંખ્યા આશરે ત્રણ લાખ બત્રીસ હજાર જેટલી થાય છે એમના માટે સત્યાવીસમી મેથી અન્નનું વિતરણ શરૂ કરવામાં આવશે એમાં એમને ઘઉં ચોખા દાળ ખાંડ અને મીઠું એ વિના મૂલ્ય મૂલ્ય આપવામાં આવશે ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ વધારાના સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા પણ એમને એકસાથે આપી દેવામાં આવશે સત્યાવીસમી મેથી પાંચમી જૂન સુધી દસ દિવસ દરમિયાન આ અન્નનું વિતરણ થયા પછી છઠ્ઠી જૂને જે લોકો બાકી રહી ગયા હશે એમના સપોઝ કોઈનો રેશન કાર્ડનો છેલ્લો આંકડો એક હોય એટલે એમને સત્યાવીસમી મેના દિવસે રાશન મળે આંકડો છેલ્લો બે હોય તો અઠ્યાવીસમી મેના રોજ મળે ત્રણ હોય તો ઓગણત્રીસમી મેના રોજ મળે ચાર હોય એટલે ત્રીસમી મેના રોજ મળે પાંચ હોય એટલે એકત્રીસમી મેના રોજ મળે એક હોય એટલે પછી છ હોય એટલે પહેલી જૂનના દિવ દિવસે મળે એ રીતે છેલ્લા આંકડા પ્રમાણે એ એવા લોકો જેના એનએફએસસી રેશન કાર્ડનો છેલ્લો આંકડો એક હોય એ પ્રમાણે શરૂ કરીને પાંચમી જૂનના દિવસે એવા કુટુંબો જેના રાશન કાર્ડનો છેલ્લો આંકડો શૂન્ય હોય એમને અનાજ તબક્કાવાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના ઉપયોગ સાથે આપવામાં આવશે પરંતુ કોઈ કુટુંબ અનિવાર્ય કારણોસર સંજોગો બસાત જે તે દિવસે પોતાનું અનાજનો જથ્થો ન મેળવી શક્યો હોય તો છઠ્ઠી જૂનના દિવસે એટલે કે શનિવારે એમના માટે એક મોપઅપ રાઉન્ડ પણ કરવામાં આવશે અત્યારે અહેમદાબાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં એનએફએસએ કુટુંબોને અનાજનું વિતરણ ચાલી રહ્યું છે આ વિતરણ સત્તરમી મે ના દિવસે શરૂ કરવામાં આવેલ હતું અને એ સત્યાવીસમી મે સુધી ચાલશે આજે સાંજ સુધીમાં એનએફએસએ અંતર્ગત અહેમદાબાદ શહેર સિવાયના સમગ્ર રાજ્યમાં આશરે પંચાવન લાખ જેટલા કુટુંબોએ પોતાનું રાશન સસ્તા અનાજની દુકાન ઉપરથી મેળવી લીધું હશે અત્યાર સુધીમાં આ આંકડો લગભગ બાવન તેરપન લાખ સુધીનો છે પરંતુ સાંજ સુધીમાં ફિફ્ટી ફાઇવ લેક્સ કુટુંબોને પોતાનું રાશન એનએફએસ અંતર્ગત મળી જશે એવું અમારું અનુમાન છે માર્કેટિંગ યાર્ડ્સમાં ખેડૂત પોતાનો ઉપજ સારી કિંમતે વેચી શકે એના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પંદરમી એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડને તબક્કાવાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો પંદરમી એપ્રિલથી વીસમી એપ્રિલની વચ્ચે રાજ્યના માર્કેટિંગ યાર્ડ ક્રમશઃ ખુલતા ગયા અને આજે માર્કેટિંગ યાર્ડનો ફિગર આપણે જોઈએ તો સડસઠ લાખ ક્વિન્ટલ અનાજની ખરીદી ખેડૂતના ઉપજની ખરીદી માર્કેટિંગ યાર્ડ દ્વારા કરવામાં આવેલ છે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને એમના ખેત પેદાશના સારા એવા ભાવ મળતા ખેડૂતોને પણ આ આખી પ્રક્રિયામાં સરકારે લીધેલા ઇનિશિયેટીવથી પગલાંઓથી ખૂબ જ આનંદ છે સડસઠ લાખ ક્વિન્ટલનું બ્રેકઅપ જોઈએ તો ઘઉં आश्रे ओगिस उग्डि, लाख क्विंटल 19 लाख क्विंटल इरंडा आश्रे पंदर लाख क्विंटल कपास आश्रे साढ़ा तर लाख क्विंटल मगफड़ी एक लाख ऐसी हज़ार क्विंटल रायड़ो लगभग साढ़ा तरण लाख क्विंटल चना आश्रे तरह लाख क्विंटल तंबाकू आश्रे एक लाख पंचासी हज़ार क्विंटल एम कुल सड़सठ लाख क्विंटल अनाज की खरीदी मार्केटिंग यार्ड में અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે પંદરમી એપ્રિલથી માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્કેટિંગ યાર્ડ્સને ઓપરેટ કરવા માટેના જે નિર્ણય લેવામાં આવેલ છે એના કારણે ખેડૂતોને યોગ્ય સમયે એમના ખેત પેદાશનો ખૂબ સારો ભાવ મળ્યો છે અને જેનાથી ખેડૂતોને ખૂબ જ આનંદ અને સંતોષ છે એ જ રીતે સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન અને ગુચકો મહસૂલ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે એમાં ઘઉં તુવેર ચણા રાયડો એ ખરીદી કરવામાં આવે છે સિવિલ સપ્લાઇઝ કોર્પોરેશન દ્વારા ઘઉં અને તુવેરની ખરીદી થાય છે અને ગુચકો માસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવેલ છે ગુચકો માસોલ દ્વારા ચણા અને રાયડાની આ ખરીદી રાજ્ય સરકાર વતી કરવામાં આવે છે રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર ચારસો સડત્રીસ મેટ્રિક ટન ઘઉંની ખરીદી સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે એ જ રીતે તુવેરની ખરીદી અગિયાર હજાર પાંચસો ત્રેવીસ મેટ્રિક ટન થયેલ છે ચણાની વાત કરીએ તો ગુચકો માસો દ્વારા રાજ્ય સરકાર વતી તોતેર હજાર પાંચસો ચુમ્મોતેર મેટ્રિક ટન ચણાની ખરીદી ગુચકો માસોલ દ્વારા એમના ખરીદ કેન્દ્રો ઉપરથી કરવામાં આવેલ છે રાયડો પણ રાજ્ય સરકાર તરફથી ગુચકો માસોલ દ્વારા ખરીદવામાં આવે છે અને અત્યાર સુધીમાં બાર હજાર બસો તોતેર મેટ્રિક ટન રાયડાની ખરીદી પણ ગુચકો માસોલ દ્વારા રાજ્ય સરકાર વતી કરવામાં આવેલ છે ટ્રેનોની દૃષ્ટિએ પણ ગુજરાતે ખૂબ જ મહેનત કરીને જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટરશ્રીઓ અને એમાં ખાસ કરીને અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ એ ચાર મોટા જિલ્લાના જે કલેક્ટરશ્રીઓ છે એમને અને એમની ટીમે સતત દિવસ રાત મહેનત કરીને પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ બહેનોને એમના વતન એકવાર પાછા મોકલવા માટે પ્રયાસ કર્યો છે અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ સાતસો એકાણું ટ્રેનો રવાના કરવામાં આવેલ છે જેના માધ્યમથી અગિયાર લાખ સાહીઠ હજાર જેટલા વ્યક્તિઓને પેસેન્જર્સને એમના વતન પાછા મોકલવામાં આવેલ છે આજે મધ્યરાત્રિ સુધીમાં લગભગ ચાલીસ ટ્રેનોના માધ્યમથી ચોસઠ હજાર વધારાના યાત્રીઓને એમના મૂળ વતન પાછા મોકલવા માટેની કાર્યવાહી અલગ અલગ જિલ્લાઓમાં થનાર છે એમ ગઈકાલે એટલે કે ત્રેવીસમીએ મધ્યરાત્રિ સુધી અને આજે રાત સુધીમાં જે પરિવહન થવાનો છે આ બંને આંકડોનો સરવાળો કરીએ તો આજે મધ્યરાત્રિ સુધીમાં આશરે સવા બાર લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ અને બહેનોને એમના વતન યુપી બિહાર એમપી ઓડિશા મધ્યપ્રદેશ વગેરે મોકલવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે માન્ય શ્રી દ્વારા લોકડાઉન ફોરમાં આર્થિક વ્યવહાર સામાન્ય થાય જનજીવન ફરી સામાન્ય થાય ઉદ્યોગો વેપારો ધંધાઓ ઓફિસેસ ખેડૂતલક્ષી કામગીરી એ બધું પૂર્વત થાય એના માટે કેટલીક શરતોને આધીન છૂટછાટો આપવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે આજે પણ જે આપને મેં ફિગર આપ્યો એનએફએસએમાં સમગ્ર રાજ્યમાં અન્ન વિતરણની વાત હોય અથવા અમદાવાદ શહેરમાં એપીએલ વન હેઠળ અન્ન વિતરણની વાત હોય અથવા હવે અમદાવાદમાં આપણે એનએફએસએનું પણ વિતરણ સત્યાવીસમી તે કરવા જઈ રહ્યા છીએ માર્કેટિંગ યાર્ડની દૃષ્ટિએ જોવા જઈએ અથવા ઘઉં ચણા તુવેર રાયડા એટલે ખેડૂતલક્ષી આપણે જો સમગ્રતા વિચારીએ તો આપણે કહી શકીએ કે જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા એકવીસમી મેથી સત્યાવીસમી મેની વચ્ચે હું પણ કોરોના વોરિયર એવું એક અભિયાન જન અભિયાન લોકોના દ્વારા લોકોના માટે લોકો થકી શરૂ કરવામાં આવેલ છે એના જે મહત્વના ઉદ્દેશ્યો છે કે ઘરમાં જે વડીલો છે બાળકો છે એ હજુ પણ ઘરની અંદર જ રહે બહાર ન નીકળે એમને સંક્રમણ ન થાય એની પરિવારના લોકોએ તકેદારી રાખવાની છે આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે અચૂક માસ્કનો ઉપયોગ કરીએ અને સામાન્ય વ્યવહારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ આપણે ફરજીયાતપણે કરીએ એમાં ઘણા બધા ટાસ્ક પણ આપવામાં આવ્યા છે અને લોકોનો ખૂબ જ વ્યાપક પ્રતિસાદ આ કાર્યક્રમ માટે આ અભિયાન માટે રાજ્ય સરકારને મળી રહ્યો છે આજે ચોવીસમી તારીખે સેલ્ફી વિથ માસ્ક એટલે કે માસ્ક પહેરીને આપણે સેલ્ફી લઈએ અને રાજ્યના જવાબદાર નાગરિક તરીકે હેશટેગ હું પણ કોરોના વોરિયર આ હેશટેગ સાથે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ ઉપર અપલોડ કરીએ એવી આપને સૌને વિનંતી છે આ એક જે મહાઅભિયાન છે એ જન અભિયાન છે લોકોની સુરક્ષા માટેનું અભિયાન છે અને એમાં દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા ભજવવાની છે ત્યારે રાજ્ય સરકાર સૌ નાગરિકોને અનુરોધ કરે છે કે સેલ્ફી વિથ માસ્ક એટલે માસ્ક સાથે પોતાનું સેલ્ફી લઈને હેશટેગ હું પણ કોરોના વોરિયર સાથે એને સોશિયલ મીડિયાના ડિફરન્ટ પ્લેટફોર્મ્સ ઉપર અપલોડ કરે અને આ અભિયાનમાં આપ પોતાની પણ ભાગીદારી સુનિશ્ચિત કરો એવો આપને અમે અનુરોધ કરીએ છીએ એક બીજી મહત્ત્વની એક જાહેરાત છે કે સમગ્ર રાજ્યમાં સક્ષમ સત્તાધિકારીની મંજૂરી વગર ખાનગી બસોને પરિવહનની મંજૂરી આપવામાં આવેલ નથી આમ છતાં જો મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ ઉપર ફરતી જોવા મળશે તો તે બાબતમાં તેને ડિટેન કરીને આગળની કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવશે એવો રાજ્ય સરકારના વિભાગ તરફથી ખાનગી બસોના પરિવહન બાબતમાં સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે જેની સૌએ નોંધ લેવા વિનંતી છે લોકડાઉનનો ચોથો તબક્કો જેનો અમલ ઓગણીસમી તારીખથી આપણે કરીએ છીએ એમાં કોઈ પણ ખાનગી વાહન બસ ખાસ કરીને બસની વાત છે કે રાજ્યમાં સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ખાનગી બસોને પરિવહનની મંજૂરી આપવામાં આવેલ નથી આમ છતાં મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ ઉપર ફરતી જોવા મળશે તો તેને ડિટેઇન કરીને આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું વિભાગ તરફથી જણાવવામાં આવેલ છે જેની સૌએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ